वंदे गुजरात। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણા લિટલ સ્ટેપ્સ 1, 2 અને 3નો આ થર્ડ પાર્ટ આવી ગયો. વન્સ અગેન આપણે રાઇમ સાંભળી અને બોલવાની છે, તો એનાથી જ શરૂઆત કરીએ. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ ગો ટુ પેજ નંબર 3. આની અગાઉ આપણે એમાં વર્ડ્સ લખ્યા હતા ને? વેરી ગુડ. તો મારી સાથે રિસાઇટેશન કરજો. ઓકે, લેટ્સ ડુ ઇટ. આઈ હેવ અ લિટલ શોપ. ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક. બુક્સ એન્ડ પિક્ચર્સ, ગેમ્સ and toys meant for little girls and boys. Pets for all: puppies, kittens, rabbits, birdies, a parrot, a pigeon, goldfish in a bowl of glass, swishing, flashing as they pass, ice cream cone for little tummies, tea free for all the mummies. Saras, હવે આ રાઇમ વાંચતા પણ રહેજો, હને? ફ્રેન્ડ્સ, તમે ગુજરાતીમાં કેટલાક એવા શબ્દો સાંભળ્યા હશે જે સાંભળવામાં સરખા લાગે. ચડપડ, જુઓ છેલ્લો ભાગ સાંભળવામાં સરખો લાગે છે ને, ડ ડ. સીતા, ગીતા, મીતા, કેવું? તા, 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 સાંભળવામાં સરખા લાગે છે. બસ એવું અંગ્રેજીમાં પણ છે. આજે આપણે આવી રીતે સાંભળીને જે શબ્દો સાંભળવામાં સરખા લાગતા હોય એવા શબ્દોને એક સાથે મૂકીશું. આને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. ચલો, રાઇમિંગ વર્ડ્સ શોધવા માટે તૈયાર થઈ જાઓ. તમારી સ્ક્રીન પર આ બધું દેખાડીશું. તમે અત્યારે ટીવીની સ્ક્રીન પર જ જોજો,
તમારી ચોપડી ખોલવાની જરૂર નથી. સૌથી પહેલા આપણે આ બધું એક પછી એક વાંચી લઈએ. હું વંચાવું છું, તમે મારી પાછળ રિસાઇટેશન કરજો. શોપ, બોય, ટમી, યમી. હા, બધા બોલો છો ને વર્ડ્સ, મોટેથી બોલો. ટોપ, જોય. હવે ત્રીજી કોલમમાં ટોય, ગ્લાસ, ક્લાસ, ગ્રાસ, મમી, સ્ટોપ. સરસ, બધા વર્ડ્સ આપણે બોલી લીધા. હવે આ બધા વર્ડ્સમાંથી જે વર્ડ્સ સાંભળવામાં સરખા લાગે છે તે આપણે જોડીશું અહીંયા. તમે સ્ક્રીન પર જોજો, એક એક્ઝામ્પલ તો આપેલું જ છે. જો અહીંયા શોપ, ટોપ, સ્ટોપ. કેવું સાંભળવામાં સરખું લાગે છે? કારણ કે ત્રણેય વર્ડ્સનો પ્રાસ સરખો છે, એ સરખા પ્રાસવાળા શબ્દો છે, રાઇમિંગ વર્ડ્સ છે. ફરીથી, શોપ, ટોપ, સ્ટોપ. વેરી ગુડ. હવે પહેલી કોલમમાંથી બીજો વર્ડ પસંદ કરીએ, બોય. ઓકે, અને બીજી કોલમમાં ચેક કરીએ કે બોયને સાથે પ્રાસ મળતો હોય તેવો કયો શબ્દ છે. બોય, યમી. આ મજા ના આવી. ટોપ તો છે જ નહીં, કારણ કે શોપ જોડે ટોપ આવી ગયો. ઓકે, બોય, જોય. હા, આ સાંભળવામાં સરખું લાગે છે, બોય, જોય. હવે થર્ડ કોલમ ચેક કરીએ, બોય, ટોય. અરે, પહેલો જ શબ્દ મળતો આવે છે, બોય, જોય, ટોય. ચલો હું એની સાથે લાઈન દોરી દઉં. ઓકે, હવે ગ્લાસ, ક્લાસ, એ તો આ બોય સાથે મેચ થતા નથી. છેલ્લી કોલમ જોઈએ, ગ્રાસ, બોય. જરાય મેચ નથી થતું, સાંભળવામાં જરાય સરખું નથી લાગતું. બોય, મમી. હા હા, તો સંબંધ થયો, સાંભળવામાં સરખું નથી લાગતું, એમની વચ્ચે કશું રાઇમિંગ નથી થતું. ઓકે, ખ્યાલ આવ્યો તમને? હવે તમારી સ્ક્રીન પર આ શબ્દો એક સાથે દેખાય છે, એને તમે કોપી કરી લો. બોય, જોય, ટોય. વેરી ગુડ. નાઉ લેટ સી ધ થર્ડ વર્ડ ફ્રોમ ધ ફર્સ્ટ કોલમ, એન્ડ ધેટ ઇઝ ટમી. ચલો અહીંયા ટમી છે, સેકન્ડ કોલમ જોઈએ, યમી. ટમી, યમી. અરે, આ તો રાઇમિંગ વર્ડ્સ છે, ચલો મેચ કરી લઈએ. ઓકે, હવે ટોપ અને જોય તો આગળ જોડાઈ જ ગયા છે, એટલે એ તો લાગુ જ નહીં પડે. હવે થર્ડ કોલમ જોઈએ, યમી, ટોય. એ તો આવી ગયું હતું, યમી, ગ્લાસ, યમી, ક્લાસ. ના રે ના, આ તો કઈ મેચ થતું નથી. લાસ્ટ કોલમ જોઈએ, યમી, ગ્રાસ. યમી, મમી. યસ, યમી સાથે શું મેચ થાય છે સાંભળવામાં? મમી. તો આપણે જોઈન કરી લઈએ, યમી અને મમી. ઓકે, તો કયા કયા વર્ડ્સ રાઇમિંગ બને છે? ટમી, યમી, મમી. તમારી સ્ક્રીન પર આ વર્ડ્સ આવે છે, એ તમે લખી લો, રાઇટ કરી લો નોટબુકમાં. ટમી, યમી, મમી. હવે કયા વર્ડ્સ બાકી રહ્યા છે જોઈ લઈએ.
ફર્સ્ટ કોલમમાં તો બધા મેચ થઈ ગયા, સેકન્ડ કોલમમાં પણ બધા મેચ થઈ ગયા છે. ઓકે, થર્ડ કોલમમાં ટોય શું બાકી રહ્યું છે? ગ્લાસ, ક્લાસ. અરે આ બંને રાઇમિંગ જ છે, ચલો એમને મેચ કરી લઈએ, ગ્લાસ અને ક્લાસ. અને લાસ્ટ કોલમ જોઈએ, એમાં શું છે? એ મેચ થાય છે ને આ બંને સાથે, તો એને મેચ કરી લઈએ. શું બન્યું આપણું? ગ્લાસ, ક્લાસ, ગ્રાસ. ઓકે, તો આ શબ્દો તમારી સ્ક્રીન પર પણ છે, કોપીરાઇટ કરી લો. વેરી ગુડ, જોયું ફ્રેન્ડ્સ રાઇમિંગ વર્ડ્સ કેવી રીતે શોધવાના? ઓકે, તમારે ઘણી બધી રાઇમ ભણવાની આવવાની છે આગળ. દરેક રાઇમ માટે રાઇમિંગ વર્ડ શોધવાનું ભૂલશો નહીં. અરે પાઠમાંથી પણ સ્ટોરીમાંથી પણ રાઇમિંગ વર્ડ તો મળી જ આવે, શોધતા રહેજો. નાવ ઇટ્સ ટાઈમ ફોર એક્ટિવિટી નંબર 2. આગળ આપણે ડાયલોગ બોલતા શીખ્યા હતા. આજે તમારા જેવા કેટલા ફ્રેન્ડ્સ આ લીલી, બિલ્લી અને ગુલ્લુની જે સ્ટોરી છે ને એનું એક્ટિંગ કરવાના છે. ધે આર ગોઈંગ ટુ ઇનેક્ટ ધીસ સ્ટોરી. બહુ મજા આવશે, ચાલો જોઈએ. જોજો આ કેવું સરસ છે. અરે આ કરોળીને તો મને બહુ બીક લાગે છે. તમે લોકો શું કરો છો? લીલી લેમ એન્ટર્સ ધ ક્લાસ. જોજો આ કોણ આવે છે. She is a new pupil. Billy welcomes her. Hello, I am Lily. Hello, I am Billy. Come and sit here. Thank you. This is Gullu. Hello, Gullu. Nice to meet you. Nice to meet you, Lily. Who is our teacher? Miss Gauri is our teacher. It's time she will be here any minute. Who was your teacher last year? Mr. Elephant was our teacher last year. Hello, children. Good morning, teacher. Oh, we have a new friend in our class. Lily, please come here and introduce yourself. Hello, I am Lily. I studied in Jolly School last year. Now I am here. I live here with my grandmother. My parents are in Hilly Lane. It is a small town. Hello, Lily. Welcome to our class. Welcome, Lily. Thank you. Please sit down, Lily. મજા આવી ને? તમારા ફ્રેન્ડ્સ એક ડાયલોગનું એક્ઝામ્પલ રજૂ કરી રહ્યા છે. આવી રીતે ડાયલોગ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. પહેલા તમે આ એક્ઝામ્પલ જોઈ લો અને પછી આવી રીતે ડાયલોગ બોલવાની પ્રેક્ટિસ કરજો. અને આ તમારા પ્રેયર ફંક્શનમાં, એસેમ્બલીમાં પણ રજૂ કરજો. બધાને સાંભળવાની મજા આવશે. ઓકે, આજે આપણે ડાયલોગની પ્રેક્ટિસ કરવાની છે. પહેલા હું ચેતના સાથે એનું ડેમોન્સ્ટ્રેશન કરીશ. અમે જે ડેમોન્સ્ટ્રેશન કરીએ તમે ધ્યાનથી જોજો, સાંભળજો. ભૂલ પડે તો ચિંતા નહીં કરવાની. ચેતના, કમ. હેલો ચેતના, આઈ એમ છાયા. હેલો, હેલો, આઈ એમ હેલો છાયા, આઈ એમ ચેતના. નાઇસ ટુ મીટ યુ ચેતના. નાઇસ ટુ મીટ યુ છાયા. થેન્ક યુ. થેન્ક યુ. બોલો કોણ કરશે હવે? યુ બોથ પાસે પાસે બેઠેલા તમારી જગ્યા જ ઉભા થઈને કરો. હો, હેલો, આઈ એમ ખુશ. હેલો, આઈ એમ દીપક. Nice to meet you, Deepak. Nice to meet you, Khushbu. Thank you. Thank you. Very good. Okay, tamara beno varo. Hello, I am Chetna. Hello, I am Nitin. Nice to meet you, Nitin. Nice to meet you, Chetna. Thank you. Thank you. Hello, I am Sapna. Hello, I am Lakshman. Nice to meet you, Lakshman. Nice to meet you, Sapna. Thank you. Thank you. Hello, I am Rahul. Hello, I am Mamta. Nice to meet you, Mamta. Nice to meet you, Rahul. Thank you. Thank you. તમે બધા પણ આવી પ્રેક્ટિસ કરજો. Now it's
ગેમ ટાઈમ, સેમ ગેમ થોડીક જુદી રીતે. આજે જોઈએ તમારામાંથી કોણ રમાડવાનું છે. અને હા, તમે રમતા હો ને એના વિડીયોઝ મોકલાવજો, ગેમ રમજો જ નવી નવી વસ્તુઓ સાથે. Thank you.
Thank you.
ઓકે ફ્રેન્ડ્સ, આપણા લિટલ સ્ટેપ્સ 1, 2, 3 એના ત્રણેય પાર્ટ અહીંયા પૂરા થાય છે. આઈ હોપ કે તમે રાઇમ ગાતા અને સ્ટોરી વાંચતા થઈ ગયા હશો. ગેમ તો રમજો જ નવી નવી વસ્તુઓ સાથે. તમારા ટીચર્સને પૂછજો કે આ ગેમ, આ રાઇમ અને આ સ્ટોરીમાં બીજું શું કરી શકાય. એમની પાસે આનાથી પણ વધુ કરવાના ઘણા આઈડિયા છે, કારણ કે એમની પાસે નેવિગેટર છે. તો આ જ રાઇમ, આ જ સ્ટોરી, આ જ ગેમ બીજી જુદી રીતે કરવાની આઈડિયાઝ તમારા શિક્ષક પાસેથી મેળવી અને ક્લાસરૂમમાં કરજો અને અમને ફોટોગ્રાફ્સ અને વિડીયો મોકલાવજો. તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝની અમે રાહ જોઈશું. ત્યાં સુધી બાય બાય.